અક્ષર પર બિંદી છે તે અક્ષર આવે ત્યારે નાક દબાવીને તે શબ્દ બોલો. મિત્ર, આ કંઈક નવું જ કરવા જેવું છે, નહીં મજા આવશે. જુઓ, આપણે જે અક્ષર ઉપર માથે બિંદી દેખાય છે ત્યારે આપણે નાક બંધ કરી દેવાનું છે. તો તમે પણ મારી સાથે બોલશો ને? ઓકે. મિંગ છી હંગ ગ સં જ સં કો રી ક્યાં ચાંદલિયો ત્યાં મંખી. જો મિત્રો, કેવો કંઈક નવો અવાજ આવે છે, તમે પણ આ રીતે બોલવાની ટ્રાય કરો. હવે વાતચીત. પ્રશ્ન એક, આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી, શા માટે? ઉત્તર એક, મિત્રો મને તો પીછી શબ્દ બોલવાની ખૂબ મજા આવી. કેમ ખબર? કારણ કે પી અક્ષર એક લયથી બોલાય છે. એક લયથી એટલે એક સરખો બોલાય છે, અને સૌથી વધારે આ જ શબ્દ આવે છે. તમને કયો શબ્દ બોલવાની મજા આવી એ તમારે કહેવાનું છે. પ્રશ્ન બે, તમને કઈ પંક્તિ વધુ ગમી, શા માટે? ઉત્તર બે, મિત્રો અહીં જો મને પૂછવામાં આવે તો હું આ પંક્તિ કહું કે ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પળમાં પીછી બોડીને એ કંઈક ચિતરતો ખાશ. મિત્રો, એ ઘડી ઘડી આકાશ જુએ છે અને રંગમાં એ પોતાની પીછી બોળે છે અને કંઈક સુંદર મજાનું ચિત્ર દોરતો હોય એવું કંઈક ખબર પડે છે. તો આમાં કયું ચિત્ર દોરે છે એ જરા વિચારવા જેવું છે. તો મને આ પંક્તિ ખૂબ ગમે છે. તમારે પણ તમારી મનપસંદની પંક્તિ કહેવાની છે. પ્રશ્ન ત્રણ, રામુ શું દોરવા માંગતો હતો? ઉત્તર ત્રણ, મિત્રો આનો જવાબ તો આપણે ખૂબ સરળતાથી આપી શકીએ છીએ, કારણ કે ગીતમાં એવું કહ્યું જ હતું કે કંઈક આભનું ચિત્ર એ દોરવા માંગતો હતો. પ્રશ્ન ચાર, રામુએ રાતના આકાશમાં શું શું જોયું? ઉત્તર ચાર, મિત્રો રામુએ તો રાતના આકાશમાં ચાંદલિયો અને તમતમતા તારા જોયા. પ્રશ્ન પાંચ, રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? ઉત્તર પાંચ, મિત્રો આપને ખબર જ છે કે રામુએ પીછીથી સાંજના આભનું ચિત્ર તો સુંદર મજાનું દોરી નાખ્યું. ત્યાર પછી રાત પડતા શ્યામ રંગથી આભ આખું ધભૂરી દીધું અને ચાંદલિયો તમતમતા તારા દેખાતા રામુએ પીછીથી ફરી આખું દ્રશ્ય ચિત્રમાં દર્શાવી બતાવ્યું. પ્રશ્ન છ, રામુ શા માટે મૂંઝાવા લાગ્યો? ઉત્તર છ, મિત્રો આપને ખબર જ છે કે જ્યારે રામુ સાંજના સમયે આ ચિત્ર દોરવા બેઠો હતો ત્યારે સવારે અજવાળું થતાં એ અજવાળું ચિત્રમાં કેવી રીતે ભરવું આ બાબત પર તે ખૂબ મૂંઝાતો હતો. પ્રશ્ન સાત, આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું? ઉત્તર સાત, આભનું ચિત્ર બદલાતા આકાશના રંગ પણ બદલાવા લાગ્યા. તમે જુઓ છો ને કે રાત્રે આકાશમાં કેવો રંગ હોય છે અને અજવાળું થતાં એનો આખો રંગ કેવો બદલાઈ જાય છે, તમે પણ જોયું હશે ને. તેવી જ રીતે સાંજ પછી રાત પડતા આકાશ શ્યામ થઈ ગયું, સવાર થતાં અજવાળું થતાં વળી આકાશનો રંગ બદલાઈ ગયો. પ્રશ્ન આઠ, આકાશ કેવું હોય છે વર્ણન કરો. વરસાદ પડવાનો હોય ત્યારે, ઉનાળાની બપોર હોય ત્યારે, રાત્રે અને સવારે. મિત્રો
આ બધી જ વખતે આપણે આકાશ જોયું જ હશે, તો એ વર્ણન આપણે કંઈક આવી રીતે કરી શકીએ. જેમ કે વરસાદ પડવાનો હોય ત્યારે, મિત્રો આપણે જોઈએ જ છે કે વરસાદ પડવાનો હોય ત્યારે આકાશમાં ઘનઘોર વાદળાઓ છવાઈ જાય છે. ઘનઘોર એટલે કાળા કાળા વાદળાઓ છવાઈ જાય છે. દિવસે પણ આપણે અંધારાનું દ્રશ્ય જોવા મળે છે. તેવી જ રીતે ઉનાળાની બપોર, મિત્રો ઉનાળાની બપોર હોય અને સૂર્યનો પ્રકાશ, સૂર્યનો તડકો ખૂબ પડતો હોય એટલે આકાશમાં જાણે કેવો કલર, કેસરી કલર જેવો આપણને જોવા મળે છે, તો કંઈક અલગ જ દ્રશ્ય આપણે ત્યાં જોવા મળે છે. તેવી જ રીતે રાત્રે, અજવાળી રાત્રે આકાશ દૂધિયા રંગે રંગાયું હોય છે. તેવી જ રીતે તમે જોતા હશો કે કોઈક વખત તે આકાશી રંગમાં દેખાય છે, એટલે કે કંઈક વાદળી રંગમાં દેખાય છે, કોઈક વખત આપણને કાળું કાળું દેખાય છે, શ્યામ, તો કોઈ વખત આપણે તારલાઓ જેવી છાંટ પણ ત્યાં જોવા મળે છે. તો કંઈક રાત્રે તો અજીબ આપણને દ્રશ્યો જોવા મળે છે. તેવી જ રીતે સવારે, મિત્રો તમે જોતા હશો કે આકાશ સોનેરી રંગે રંગાયું હોય છે, તો આપણને સવારે ઉઠીએ ત્યારે પક્ષીઓનો અવાજ, પક્ષીઓ આકાશમાં ઉડતા હોય, વાદળાઓ એમ તેમ જતા હોય, કંઈક આવું દ્રશ્ય જોવા મળે છે. મેં તો મારા દ્રશ્યોનું વર્ણન તમારી આગળ કર્યું, હવે તમારે પણ આ વર્ણન કરવાનું છે. પ્રશ્ન 9, તમને કયા સમયનું આકાશ જોવું ગમે, શા માટે? મિત્રો અહીં હું મને ગમતા આકાશનું વર્ણન કરું તો ભાઈ મને તો સાંજના સમયનું આકાશ જોવું ખૂબ ગમે. કેમ ખબર? કારણ કે દરેક પક્ષી, બધા જ પક્ષી પોતાના મારા તરફ, પોતાના ઘર તરફ પાછા ફરતા હોય તો એ પક્ષીઓનો અવાજ, ત્યાર પછી જે સૂરજ ઢળતો હોય, એ સૂરજનો કલર, આખું આકાશ જાણે અલગ જ રંગનું રંગાઈ ગયું હોય, તો આવું દ્રશ્ય જોવાનું મને ખૂબ ગમે છે. તો હવે તમારે કહેવાનું છે કે તમને કયા સમયનું આકાશ જોવું ખૂબ ગમે. પ્રશ્ન 10, તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે, તે અવાજ તમારે કરવાનો છે. ઉત્તર 10, મિત્રો મને તો મોરલાનો અવાજ ખૂબ ગમે છે, તો હું એનો અવાજ કાઢીને તમારી આગળ કહું છું. જો મિત્રો, કેવો મોરલાનો અવાજ કાઢતા મને આવડે છે, તમને કેવો અવાજ આવડે છે એ તમારે મને કહેવાનો છે. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી ફૂલોની જેમ હસતા રહેજો, ભણતા રહેજો અને તાજા